6 मैथ्स चैप्टर 3 संख्या साथे रमत जेमा लेक्चर छे 6 गुरुतम सामान्य अवयव એટલે કે બે કે તેથી વધારે આપેલી સંખ્યાઓના અવયવમાં સમાન આવતી સંખ્યાઓનો ગુણાકાર આપેલી સંખ્યાઓનો ગુરુતમ સામાન્ય અવયવ કહે છે એટલે કે જે આપણે શોધી અવયવ એમાં સમાન એટલે કે સરખા આવતા હોય તે સંખ્યાનો ગુણાકાર કરીએ તેને શું કહેવામાં આવે છે ગુરુતમ સામાન્ય અવયવ ગુરુતમ સામાન્ય અવયવને ટૂંકમાં ગુસાઅ કહે છે હવે જોઈએ લઘુત્તમ સામાન્ય અવયવી એટલે કે બે કે તેથી વધારે આપેલી સંખ્યાઓના લઘુત્તમ સામાન્ય અવયવી આ સંખ્યાઓનો સામાન્ય અવયવમાંથી સૌથી નાનો અવયવ હોય તેને લઘુત્તમ સામાન્ય અવયવી કહે છે લઘુત્તમ સામાન્ય અવયવીને ટૂંકમાં લસા કહે છે પછી ન્યૂનતમ ક્ષમતા શોધવા માટે લસા શોધવું પડે અને મહત્તમ ક્ષમતા શોધવા માટે ગુસાઅ શોધવું પડે એટલે કે કોઈ ક્ષમમાં એવું કીધું હોય કે ન્યૂનતમ ક્ષમતા શોધો તો શું શોધવાનું લસાઅ અને મહત્તમ ક્ષમતા કે તો ગુસાઅ શોધવાનું હવે જોઈએ સ્વાધ્યાય 3.6 પ્રશ્ન 1 ગુસાઅ શોધો એમાં એ 18 અને 48 તો પહેલા એના અવયવ પાડીશું એમાં 18 અને 48 એમાં 18ના કેટલા આવશે તો કે 9 દુ 18 પછી 9ના 3 તરી 9 અને 3 એકા 3 પછી જોઈએ 48ના તો કે કેટલા થાય 24 દુ 48 એટલે 24 લખ્યા ને અહીંયા 2 પછી 12 દુ 24 એટલે લખ્યા 12 2 પછી 6 દુ 12 એટલે 6 અને 2 પછી 2 તરી 6 થાય એટલે લખ્યા 2 અને અહીંયા 3 પછી 3 એકા 3 ક્યાં સુધી કરવાનું કે નીચે 1 ના આવે ત્યાં સુધી બંને જગ્યાએ આવી ગયા એટલે સરખું થઈ ગયું હવે લખવાના એના અવયવો કયા પડ્યા છે તો કે 18 ના અવયવો 2 ગુણ્યા 3 ગુણ્યા 3 એવી જ રીતે 48 ના 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 હવે બંને 18 અને 48 માં સમાન આવતા હોય તેવા અવયવો લખવાના તો કયા છે 3 18 માં પણ આવે અને 48 માં પણ આવે છે અને 2 18 માં પણ આવે અને 48 માં બરાબર તો કયા આવે છે સરખા 2 અને 3 એટલે કેટલા કહેવાય 3 2 6 એટલે કે 18 અને 48 નો ગુસાઅ કેટલો થાય 6 થાય એવી જ રીતે જોઈએ સમ નંબર બી 30 અને 42 તો પાડીએ તો 30 ના અવયવ કયા પડે છે તો કે 15 2 30 એટલે 2 અને 15 પછી 3 અને 5 પછી 5 એકા 5 એટલે અહીંયા 5 લખ્યા ને અહીંયા 1 પછી લખીએ 42 ના તો કેટલા પડે તો કે 21 દુ 42 એટલે અહીં લખે 21 અને અહીંયા આયા 2 પછી 7 તરી 21 એટલે લખે 3 અને 7 પછી 7 એકા 7 એક આવી ગયો હવે એના કયા પડ્યા 30 ના અવયવ તો કે 2 3 અને 5 પછી 42 ના 2 3 અને 7 હવે સરખા કયા છે 2 અને 3 જે 30 માં પણ છે અને 42 માં પણ છે એટલે ગુસાઅ કેટલો થશે 6 એવી જ રીતે એના પછીનો સમ 18 અને 60 તો 18 ના પાડીએ તો કેટલા થાય 9 દુ 18 એટલે 9 લખ્યા ને અહીંયા 2 પછી 3 તરી 9 એટલે 3 પછી 3 છે તો કેટલા આવશે 3 એકા 3 પછી 60 ના તો 30 દુ 60 એટલે 30 લખ્યા ને અહીંયા 2 પછી 15 દુ 30 એટલે 15 અને 2 પછી 5 તરી 15 એટલે 3 અને 5 પછી 5 એકા 5 તો હવે એના અવયવો પડે એ લખીશું તો કેટલા આવે છે 18 અને 60 ના તો 18 ના 2 ગુણ્યા 3 ગુણ્યા 3 પછી 60 ના 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 હવે સરખા અવયવો કયા પડ્યા તો 2 અને 3 અહીંયા પણ છે અને અહીંયા પણ છે એટલે કેટલા આવશે એનો ગુસાઅ 6 18 અને 60 નો ગુસાઅ 6 થાય એવી જ રીતે છે એના પછીનો સમ 27 અને 63 તો પહેલા 2 ના અવયવો પાડ્યા કયા કયા આવે છે જોઈએ 27 અને 63 ના 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એવી જ રીતે 63 ના કયા આયા 3 ગુણ્યા 3 ગુણ્યા 7 હવે સરખા અવયવો કયા પડ્યા તો કે 3 આમાં પણ છે અને આમાં બી છે પછી 3 અહીંયા બી છે અને 63 માં બી છે એટલે કેટલો ગુસાઅ આવશે 3 તરી 9 એટલે 27 અને 63 નો ગુસાઅ 9 થાય એવી જ રીતે 36 અને 84 ના અવયવો પાડ્યા છે પછી લખવાના છે ના અવયવો તો 36 ના અવયવો કયા પડ્યા તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 પછી 84 ના
બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા સાત. હવે સમાન અવયવો સરખા અવયવો કયા કયા છે તો કે બે આમાં બી છે અને ચોર્યાસીમાં બી છે તો એ પછી બીજા બે છત્રીસમાં બી છે અને ચોર્યાસીમાં બી છે અને ત્રણ તો કેટલા સમાન અવયવો થયા કે ત્રણ દુ છ અને છ દુ બાર એટલે ગુસ્સા કેટલા આવશે તો કે છત્રીસ અને ચોર્યાસીનો ગુસ્સા બાર થાય એવી જ રીતે એના પછીનો સમ છે. હવે જોઈએ એના પછી એમાં કેટલા છે સિત્તેર એકસો પાંચ અને એકસો પંચોતેર તો સિત્તેરના અવયવો પાડીશું પછી એકસો પાંચ અને એકસો ને પંચોતેરનો ત્રણેયનો ગુસ્સા શોધવાનો છે. તો પહેલાં સિત્તેરના કેટલા થાય છે તો કે પાંત્રીસ દુ સિત્તેર એટલે બે બાર લખ્યા ને અહીંયા લખ્યા પાંત્રીસ. હવે પાંત્રીસના અવયવ પાડે તો કેટલા થાય પાંચ સિત્તા પાંત્રીસ એટલે લખ્યા પાંચ અને સાત પછી સાત એકા સાત એટલે સાત એકા સાત. એવી જ રીતે એકસો પાંચના પાંત્રીસ તરી એકસો પાંચ એટલે લખ્યા ત્રણ અને પાંત્રીસ પછી પાંત્રીસના બીજા અવયવ પાડવાના કેટલા થાય પાંચ સિત્તા પાંત્રીસ એટલે પાંચ અને સાત પછી સાત એકા સાત પછી એકસો ને પંચોતેરના પાંત્રીસ પંચા એકસો પંચોતેર એટલે લખ્યા પાંત્રીસ બાર લખ્યા પાંચ પછી પાંત્રીસના અવયવ કયા પડે પાંચ સિત્તા પાંત્રીસ એટલે લખ્યા પાંચ અને સાત અને સાત એકા સાત. હવે લખે તેના અવયવો કયા આવ્યા તો સિત્તેરના અવયવ લખશું બે ગુણ્યા પાંચ ગુણ્યા સાત પછી એકસો પાંચના એમાં ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સાત પછી એકસો પંચોતેરના પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા સાત. હવે સમાન અવયવો કયા કયા છે તો પાંચ અને સાત તો પાંચ સિત્તા કેટલા થાય પાંત્રીસ તો કે સિત્તેર એકસો પાંચ અને એકસો પંચોતેરનો ગુસ્સા પાંચ પાંત્રીસ થાય. એનો પછીનો સમ એવી રીતે જ છે. હવે જોઈએ પ્રશ્ન નંબર પ્રશ્ન બે એમાં એ બે ક્રમિક સંખ્યાઓનો ગુસ્સા શું મળે તો કે બે ક્રમિક સંખ્યાઓનો ગુસ્સા એક મળે. પછી બી બે ક્રમિક બેકી સંખ્યાઓનો ગુસ્સા શું મળે તો કે બે ક્રમિક બેકી સંખ્યાઓનો ગુસ્સા કયો મળે બેકી સંખ્યા હોય તો તેનો ગુસ્સા મળે બે. પછી બે ક્રમિક એકી સંખ્યાઓનો ગુસ્સા શું મળે તો બે ક્રમિક એકી સંખ્યાનો ગુસ્સા હંમેશા એક જ મળે. હવે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ અવિભાજ્ય અવયવો દ્વારા બે સહ અવિભાજ્ય સંખ્યાઓ ચાર અને પંદરનો ગુસ્સા આ પ્રમાણે શોધ્યો. ચાર બરાબર બે ગુણ્યા બે અને પંદરના ત્રણ ગુણ્યા પાંચ કારણ કે આ અવયવમાં કોઈ અવિભાજ્ય સામાન્ય અવયવ નથી એટલે ચાર અને પંદરનો ગુસ્સા શૂન્ય છે. શું આ જવાબ સાચો છે? જો નથી તો સાચો ગુસ્સા કયો છે? તો કોઈ દિવસ ગુસ્સા કેવો હોય? શૂન્ય આવે નહીં. જોઈએ કેમ ના આવે. તો ચારના અવયવ કયા પડે છે? બે ગુણ્યા બે અને પંદરના અવયવ ત્રણ ગુણ્યા પાંચ. તો શું આવે કે જવાબ ગુસ્સા ઝીરો આવે નહીં. કેમ? તો કે ચારના ચાર અને પંદરનો ગુસ્સા શૂન્ય નથી કારણ કે ઝીરો એ કોઈ પણ સંખ્યાનો અવયવ નથી અને એક એ દરેક સંખ્યાનો અવયવ છે તેથી ગુસ્સા કયો આવે? એક થાય. બંનેમાં સામાન્ય એકે આવતા નથી. ચારમાં સામાન્ય નથી અને પંદર બંનેમાં સરખા હોય તો સામાન્ય લઈ શકીએ કે સામાન્ય અવયવ બંનેમાં છે નહીં. તો શું લખવાનું કે ગુસ્સા એક થાય ઝીરો થાય નહીં. ઓકે, આની સાથે આપણું સ્વાધ્યાય 3.6 પૂરું થાય છે જે તમારે હોમવર્કમાં લખવાનું છે. ઓકે.